કેમ છો બાળમિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 2 દિલ્હી સલ્તનત એની આપણે વાત કરવાના છીએ. આપણે આ અગાઉના લેક્ચરમાં દિલ્હી સલ્તનતના જે શાસકો છે, કુલ 5 વંશના એ શાસકો વિશેની બાબત આપણે સમજ્યા હતા. આજે આપણે દિલ્હી સલ્તનત સમયની રાજ્ય વ્યવસ્થા શું હતી એની સમજ મેળવશું. દિલ્હી સલ્તનત કાળના સમયની જે રાજ્ય શાસન કેવી રીતે ચાલતું એના માટે આપણે દિલ્હી શાસનના જે શાસકોની વાત આપણે સમજ્યા હતા. પણ ઈસવીસનની 13મી સદીની અંદર દિલ્હીમાં આ જે સલ્તનત સ્થપાઈ એ રાજ્ય વ્યવસ્થાની દ્રષ્ટિએ કંઈક વિશિષ્ટ હતું કે 13મી સદીની અંદર આ દિલ્હી સલ્તનતની જે રાજ્ય વ્યવસ્થા હતી એ રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ પ્રકારની હતી. શા માટે વિશિષ્ટ હતી? તો કે આ વિશિષ્ટ રાજ્ય વ્યવસ્થાની અંદર દિલ્હીના જે સલ્તનતના જે શાસકો છે એ શાસકોના કેન્દ્રમાં આ જે શાસક શાસન કરતો જેને આપણે સુલતાન કહીએ એ પોતે કેન્દ્રની અંદર સુલતાન જ રહેતો. એટલે કે કોઈ પણ બાબત હોય તો એમાં અંતે કેન્દ્રમાં સુલતાન રહેતો. જેમ રાજાશાહીની વાત આપણે આગળ જાણી હતી એની અંદર રાજાનો જ નિર્ણય અંતિમ ગણાતો, રાજા જ વડો ગણાતો, એવી રીતે આ સલ્તનત સમયના જે શાસકો હતા એ શાસકોમાં જે વ્યવસ્થા છે રાજ્યને ચલાવવાની એના કેન્દ્રમાં સુલતાન પોતે જ રહેતો. અને સુલતાનની જે સત્તા હતી એ સત્તા સર્વોપરી હતી. એટલે સુલતાન દરેક બાબતે એ સર્વોપરી એટલે કે બધાનો ઉપરી કહી શકાય એવો આ સુલતાન જે શાસક હતો તેનો જ રહેતો. સુલતાન જે છે એને મદદ કરવા માટે અલગ અલગ એને મંડળોની રચના કરેલી, જે સર્વોચ્ચ સેનાપતિ હોય તો એના નીચે બધા કાર્ય કરતા. પરંતુ અહીંયા ન્યાયની બાબત હોય તો ભલે, રાજ્યને ચલાવવાની બાબત હોય, શાસનની કરવાની બાબત હોય તોય ભલે, કારોબારીની વ્યવસ્થા જાળવવી હોય તોય ભલે, દરેકમાં કેન્દ્રમાં સુલતાન, દરેક બાબતે સુલતાનની સત્તા સર્વોપરી. એટલે કે સુલતાન જે છે એ સેનાપતિ, સર્વોચ્ચ સેનાપતિ પણ પોતે કારોબારી મંડળમાં હોય તો ત્યાં પણ એ પોતે સર્વોચ્ચ હોય અને ન્યાયાધીશ ન્યાયની બાબત તો આ બધામાં એની સર્વોપરી સત્તા સુલતાનની રહેતી. એટલે સુલતાન જે છે એ પોતે દરેક બાબતમાં અંતે એ જ વડો, એનો જ નિર્ણય વ્યવસ્થિત અંતમાં રહેતો. હા, એને મદદ કરવા માટે અલગ એક મંત્રીમંડળ હતું. આ જે એનું મંત્રીમંડળ હતું એ મંત્રીમંડળના મંત્રીઓ હોય, અધિકારીઓ હોય, એ અધિકારીઓ હોય કે મંત્રીમંડળના મંત્રી હોય એની નિમણૂક આ બધાની નિમણૂક સુલતાન પોતે કરતો. મંત્રીમંડળના મંત્રીઓ હોય તો ભલે,
અને એના અધિકારીઓ હોય તોય ભલે, એને નિમણૂક કરવા, કોને મંત્રી બનાવવા, કોને અધિકારી બનાવવા, એ નક્કી સુલતાન પોતે કરતો. અને સલ્તનત શાસન વ્યવસ્થા જે છે એ શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ ત્રણ ભાગમાં વિભાજિત હતી. એટલે આ જે રાજ્ય વ્યવસ્થા, આ રાજ્ય વ્યવસ્થા જે છે એ કેન્દ્રીય, પ્રાંતિય અને સ્થાનિક એમ ત્રણ ભાગમાં આ શાસન વ્યવસ્થા વિભાજિત હતી. એટલે રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રીય જે રાજાની હતી, અલગ આખે આખું કે જે રાજા પોતે તંત્ર ચલાવતો એ કેન્દ્રીય શાસન. ત્યારબાદ આવ્યું પ્રાંતિય શાસન. કેન્દ્રીય, પ્રાંતિય અને સ્થાનિક એમ આ રાજ્ય વ્યવસ્થા હતી એ કુલ ત્રણ ભાગમાં વિભાજિત હતી. આ જે પ્રાંતિય વ્યવસ્થા છે કે સ્થાનિક વ્યવસ્થા હોય કે કેન્દ્રીય શાસન વ્યવસ્થા, એ કયા પ્રકારની હતી, કેવી હતી, એમાં આપણે સૌથી પહેલા તો કેન્દ્રીય શાસન વ્યવસ્થાની વાત સમજીએ. આ કેન્દ્રીય શાસનની અંદર સુલતાન પછી, સુલતાન તો પોતે હતા જ, પણ સુલતાન પછી કોણ, તો મંત્રીમંડળ, જે મંત્રીમંડળ હતું એ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાન મંત્રી જે હતો એ પ્રધાનમંત્રી વજીર તરીકે ઓળખાતો, અને આ પોતે વહીવટી તંત્રનો વડો, આ વજીર પોતે રહેતો. મંત્રીમંડળની અંદર કોનો કોનો સમાવેશ થતો, તો મંત્રીમંડળની અંદર સેના વિભાગ હોય અને સાથોસાથ એક અલગ અલગ જે મંત્રીઓ હતા એ મંત્રીઓની અંદર સેના વિભાગ હોય, પત્ર વ્યવહાર વિભાગ હોય, ઉપરાંત જે મંત્રીઓના જે જે અલગ અલગ નિમણૂકો પામેલા હોય, એટલે ધર્મની બાબત હોય તો એ ધર્મ વિભાગ લગતાના મંત્રીઓ હોય, ક્યાંક વિદેશની અંદર વ્યાપાર કે વિદેશ સાથે કઈ સંધિ કરવાની હોય તો એનો અલગ વિભાગ એ વિદેશ વિભાગ ગણાતો. ગુપ્તચર જાસૂસી વિભાગ જે છે એ પણ અલગ રહેતો, અને એના અલગ અલગ મંત્રીઓ હતા. અને આવા જુદા જુદા વિભાગોની રચના આ કરવામાં આવી. થોડો ઘણો આજે એના મંત્રીમંડળનો જે વિસ્તાર છે, એનો જે વિભાગ છે, એ અત્યારે હાલની આપણી જે વ્યવસ્થા છે એ હાલની વ્યવસ્થાની જે કંઈ મંત્રીમંડળ આધુનિક આપ્યું છે એના જેવી વ્યવસ્થા આ સમયે જોવા મળતી. પત્ર વ્યવહારની બાબત છે તો આ પત્ર વ્યવહારમાં ખાસ પત્ર વ્યવહાર જે છે એ પત્ર વ્યવહારની બાબતમાં અલાઉદ્દીન ખલજીનો સમયગાળો જે હતો એ અલાઉદ્દીન ખલજીના સમયગાળામાં સરકારી તંત્ર જે છે એ સરકારી તંત્ર પૂરતી વ્યવસ્થા, સરકારી તંત્ર પૂરતી આ ટપાલ વ્યવસ્થા કોના સમયગાળામાં, અલાઉદ્દીન ખલજીના સમય આ ટપાલ વ્યવસ્થા સરકારી તંત્ર પૂરતી હતી. અને એ ટપાલ વ્યવસ્થામાં ખેતી આવે જે ટપાલ લઈને જતા હોય તે સંદેશાઓ લઈ જતા હોય એ ખેતી આવો
સાહી હુકમ હોય, સંદેશાઓ હોય અથવા તો રાજ્યના કોઈ મહત્વના મથકે એને પહોંચાડવું હોય તો આ ખેપિયાઓ દ્વારા એ સંદેશા મોકલવામાં હતા. કોઈ ચોક્કસ સ્થળ હોય ત્યાં પોતે ભેગા થતા અને પોતાના જે વ્યવસ્થાના ભાગરૂપે સંદેશાઓ છે એકબીજાને પહોંચાડતા. આ જે ટપાલ વ્યવસ્થા અલાઉદ્દીન ખલજીના સમયે હતી એ ટપાલ વ્યવસ્થા આજના સમય જેવી, અત્યારે જે ટપાલ વ્યવસ્થા છે એના જેવી મળતી આવતી હતી. એટલે કે આ સમયની જે ટપાલ વ્યવસ્થા છે એની પ્રારંભિક શરૂઆત આ ટપાલ વ્યવસ્થાની અહીંથી કહી શકાય. એટલે કે આ સમયની જે ટપાલ વ્યવસ્થા છે એ ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ ગણાવી શકાય. ત્યારબાદ છે શાસન, પ્રાંતીય શાસન, પ્રાંતને લગતું. સલ્તનત કાળની અંદર જાગીર જે છે એ પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો, એટલે પ્રાંત વિભાગ જે છે એને જાગીરમાં વહેંચવામાં આવતો અને એને એ સમયે એકતા નામથી ઓળખાતું. હવે એકતાનો જે વડો હોય તે શું કહેવાય? એકતેદાર. વડો જે છે તે ઇક્તેદાર તરીકે ઓળખાતો અથવા તો બીજા નામથી એને કહેવાતું મુક્તિ, એ નામથી આના વડા ગણાતા. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો, એ જે પ્રાંતને સોંપેલો હોય ત્યાંના ન્યાયની બાબત હોય તો ભલે અને એની કારોબારી હોય તોય ભલે, એનો વડો એ પોતે ઇક્તેદાર અથવા તો મુક્તિ ગણાતો. અને એ સમયનું જે કાર્ય હતું એ કાર્ય જમીન મહેસૂલ જમીન ઉપરનો જે કરવેરો છે એ કરવેરો એકત્ર કરવાનું કાર્ય જે છે એ કાર્ય માટે સુલતાનને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ પોતે જમીન મહેસૂલની સાથે સાથે લશ્કરી મદદ પણ કરવા માટે પણ પોતે તૈયાર રહેતા. અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયગાળા દરમિયાન આવી જે સેના છે આ કેન્દ્રીય સેનાને મહત્વ આપીને ઇક્તેદારો ઉપર નિયંત્રણ મૂકવામાં આવેલું, જેથી તેઓ વધારે સત્તાશીલ બને નહીં. એટલે અલાઉદ્દીન ખલજી અને યાદ આપણે રાખશું અગાઉ જે આપણે શાસકોની વાત સમજ્યા છે એમાં મુહમ્મદ તુગલક આ બંને શાસકોના સમયગાળા દરમિયાન આ જે ઇક્તેદાર અથવા તો જે મુક્તિ છે એઓની જે સત્તા છે એ સત્તા ઉપર નિયંત્રણ લાવ્યા હતા. આ બંનેના સમયગાળા દરમિયાન ઇક્તેદારોની જે સત્તા છે એના ઉપર નિયંત્રણ લાદવામાં આવેલું હતું. ત્યાર પછી આપણે જોઈએ સ્થાનિક શાસન. સ્થાનિક શાસનમાં શું? તો પહેલા કેન્દ્રીય શાસન, પછી પ્રાંતીય અને પછી સ્થાનિક. એમાં પ્રાંત પછીનો એકમ, પ્રાંત પછીનો ગણાવી શકાય એવો આ પ્રાંત પછીનો એકમ જે હતો, પહેલા કેન્દ્રીય, પછી પ્રાંતીય અને પછી છે સ્થાનિક શાસન. તો સ્થાનિક શાસનમાં પ્રાંત પછીના જે એકમ છે આ એકમને જિલ્લા વિભાગ આપણે જે અત્યારે છે એ મુજબ જિલ્લામાં અને તાલુકા, જિલ્લા અને તાલુકામાં એને વહેંચવામાં આવતું.
સાથો સાથ આ જે છે જિલ્લા અને તાલુકા, આ જિલ્લા અને તાલુકાને જિલ્લાને કહેવાતો એ સમયે શીખ, શીખ નામથી એ જિલ્લો જે છે ઓળખાતો, અને એ જ રીતે આ તાલુકા છે એ તાલુકાને પરગણા, પરગણાના નામથી એને ઓળખવામાં આવતું. આ ગામનો વહીવટ જે છે એ ગામનો વહીવટ, અત્યારના હાલના સમય જેવી જ શાસન વ્યવસ્થા, ગામનો વહીવટ જે છે એ મુખી કરતો, ગામના જે મુખીને નિમેલા હોય તે કરતા, અને આ મુખી જે છે એ મુખી અથવા તો એને મુકાદમ પણ કહેતા, મુખી અથવા તો મુકાદમ, એ પોતે આ વિભાગોના વડા તરીકેનું કાર્ય કરતા, અને સાથોસાથ એને મદદ કરવા માટે કારકુનો જે અત્યારની હાલની સ્થાનિક જે વ્યવસ્થા છે એ મુજબ ગણાય છે. તો આ રાજ્ય વ્યવસ્થાની બાબત આપણે આજે સમજે એમાં આપણે ફરીથી યાદ કરીએ તો રાજ્ય વ્યવસ્થા જે હતી એ રાજ્ય વ્યવસ્થાની અંદર એ રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ પ્રકારની હતી. એ વિશિષ્ટ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રમાં તો અંતે સુલતાન પોતે છે, એ પછી ન્યાયતંત્ર હોય તોય ભલે, રાજ્યનો વહીવટ કરવાનો હોય તો પણ ભલે, અને કોઈ સેનાની બાબત હોય સેનાનો સર્વોચ્ચ વડો હોય, ન્યાયનો હોય કે વહીવટી હોય, દરેકમાં સુલતાન જ વડા તરીકે રહેતો હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, એને મદદ કરવા માટે અલગ અલગ મંત્રીમંડળો હતા, અધિકારીઓ પણ હતા, અને એ બધાની નિમણૂક સુલતાન પોતે જ કરતો. આ જે સુલતાન છે એને એના મંત્રીમંડળના મંત્રીઓ હોય અધિકારીઓ હોય કે એ બધાની બાબતમાં અંતમાં તો સુલતાન જ સર્વોપરી. આ સુલતાન સર્વોપરી રહેતો એની રાજ્ય વ્યવસ્થાની અંદર જે શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થા આ કુલ ત્રણ ભાગમાં વિભાજિત હતી. એક કેન્દ્રીય, કેન્દ્રીય પછી પ્રાંતીય, અને પ્રાંતીય પછી સ્થાનિક. કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં સુલતાન પછી મંત્રીમંડળ, મંત્રીમંડળના વડા પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રીને વજીર ગણાતા, અને આ વજીર જે છે એ વજીર આ કેન્દ્રીય શાસનની અંદર એ પોતે જે મંત્રીઓ હતા એના માટેની વ્યવસ્થા પોતે સંભાળતા, અને અલગ અલગ વિભાગો જે છે એ વિભાગોમાં સેના વિભાગ, પત્ર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને મુક્ત વિભાગ, એની અંદર હાલની વ્યવસ્થામાં કે મંત્રીમંડળમાં અલગ અલગ વિભાગો સોંપાયેલા છે, એવા જુદા જુદા વિભાગો અને જુદા જુદા વિભાગના અલગ અલગ મંત્રીઓ, એમ આપણે આખું મંત્રીમંડળ રચાય. એમાં ખાસ આપણે જોઈએ પત્ર વ્યવહાર. આ પત્ર વ્યવહાર વિભાગ જે છે એ પત્ર વ્યવહાર વિભાગ અલાઉદ્દીન ખલજીના સમયે જે ટપાલ વ્યવસ્થા હતી એ ટપાલ વ્યવસ્થા એણે સરકારી તંત્ર પૂરતી શરૂ કરેલી, અને એ ટપાલ લઈ જનારાઓ જે છે એના સંદેશાઓ મોકલનારા સંદેશવાહકો ખેપિયાઓ ગણાતા, અને એ ખેપિયાઓ કોઈ મહત્વના સ્થળે નક્કી કરેલા ચોક્કસ સ્થળે મળતા અને સંદેશો પહોંચાડતા. આ જે છે એ સમયની ટપાલ વ્યવસ્થા એ આધુનિક ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ ગણાવી શકાય. પ્રારંભિક આવૃત્તિ એટલે કે શરૂઆતના સમયની ટપાલ વ્યવસ્થા તરીકે એને ગણાવી શકાય. પ્રાંતીય વ્યવસ્થા હતી, એ પ્રાંતીય શાસન વ્યવસ્થામાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, એને એકતા કહેવાય. હવે એ એકતાનો જે વડો છે એકતેદાર અથવા તો મુક્તિ ગણાય. એ આ વિભાગનો વડો જમીન મહેસૂલ હોય, લશ્કરી મદદ હોય, એ બધું જ પોતે કાર્ય કરતો. અલાઉદ્દીન ખલજી
અને મુહમ્મદ તુઘલકના સમયગાળા દરમિયાન ઇક્તદારની સત્તા પર નિયંત્રણ લાવવામાં આવ્યું. સ્થાનિક શાસનના પ્રારંભ પછીના એકમ આ બે વિભાગમાં વહેંચાય, જિલ્લા અને તાલુકા. જિલ્લો જે છે એ શિકના નામથી અને તાલુકો છે એ પરગણના નામથી ઓળખાય. ગામનો વહીવટ જે છે એ મુખી અથવા તો મુકાદમના નામથી જે વડા નીમતા એના દ્વારા કરવામાં આવતો અને એને વ્યવસ્થા માટે કારકો જે છે એ એને મદદ કરતા હતા. તો બાળ મિત્રો, આજે આપણે આ સલ્તનત સમયની રાજ્ય વ્યવસ્થાની વાત સમજ્યા. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ બીજી અન્ય બાબત વિશે સમજશું. ત્યાં સુધી આવજો.